हरिओम विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड सेवंथ में इंग्लिश टू यूनिट सिक्स द पास्ट कंटीन्यूअस टेंस एना विषे अभ्यास करीशुं कि चालू भूतकाल पास्ट एटले के भूतकाल। पर ए पहला जे आपणे आगळ जे चेप्टर भण्या छे कि प्रेझेंट टेन्स, पास्ट टेन्स, फ्यूचर टेन्स અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તો એના વિશે થોડુંક તમને રિવાઇઝ કરાવી દઉં એટલે પછી આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ કરીએ। તો પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ। એટલે સાદા વર્તમાનકાળનો ઉપયોગ ક્યારે થાય છે તો તમને બધાને ખબર છે કે રોજિંદી અથવા ટેવ વર્ષ થતી ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ, રોજિંદી અથવા ટેવ વર્ષ ક્રિયા। તો એમાં મેં તમને વાક્ય રચના આપી દીધી, તો વાક્ય રચના પણ તમે લખી હશે આપણે જે પાઠ ચલાવ્યો છે એમાં, એમાં શેનો ઉપયોગ થાય છે સાદા વર્તમાનકાળમાં? તો કે ડુ અને ડઝનો આપણે ઉપયોગ કરીએ છીએ। સાથે જ્યારે બી શી ઇટ ત્રીજો પુરુષ, ત્રીજો પુરુષ એક વચન ક્યાં છે? તો કે બી શી અને ઇટ હોય ત્યારે આપણે મૂળ ક્રિયાપદનું છે વર્ક એની સાથે શું પ્રત્યય લગાવીએ છીએ? તો કે એ અથવા તો ઈ એક પ્રત્યય લગાવીને વાક્ય બનાવીએ છીએ। તમને લોકોને ખબર છે કે આઈ ડ્રિંક મિલ્ક, મેં તમને કીધું આઈ ડ્રિંક મિલ્ક, હું દૂધ પીવું છું, તો એ મારી રોજની ક્રિયા, રોજની જે હેબિટ છે એ મેં તમને કીધી, તો એ એમાં આવે સાદા વર્તમાનકાળ। હી ડ્રિંક્સ મિલ્ક થઈ જશે, કેમ? તો કે મેં તમને કીધું કે આપણે ત્રીજો પુરુષ એક વચન છે ત્યારે આપણે વર્ગ સાથે ઈએસ અથવા તો એસ પ્રત્યે લગાડીએ છીએ। જો મેં કીધું કે આઈ ડ્રિંક મિલ્ક, હું દૂધ પીઉં છું, તો વર્ગનું જે ક્રિયાપદ છે એમાં મેં ઈએસ પ્રત્યે લગાડ્યું નથી। પણ જ્યારે મેં ત્રીજો પુરુષ એક વચન હીનો ઉપયોગ કર્યો તો મેં શું કીધું? હી ડ્રિંક્સ મિલ્ક એટલે દૂધ પીએ છે, તો મેં શું કર્યું? વર્ગમાં ઈએસ પ્રત્યે લગાડ્યું છે। તો તમને ખબર છે કે સાદા વર્તમાનકાળમાં ડઝનો ઉપયોગ કરીએ છીએ, ત્રીજો પુરુષ એક વચન હોય તો ઈ શી સાથે આપણે વર્ગ ઈએ વર્ગ સાથે ઈએ પ્રતિ લગાવીએ છીએ। પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ, આઈ ડ્રિંક વોટર, હું પાણી પીઉં છું, તો કે એનું શું કરીશ? કે ડ્રિંક આઈ વોટર, હું પાણી પીઉં છું, મતલબ કે ક્વેશ્ચન ડુ આઈ ડ્રિંક વોટર, હું પાણી પીઉં છું, તો આપણે ડુ ડઝનો ઉપયોગ કરીશું, સોરી આપણે શું ડુનો ઉપયોગ કરીશું, આઈ ડુ। અને તમને ખબર છે કે જ્યારે એક વચન છે અને બહુવચન છે, મેં તમને પહેલાં ટેબલ પાડીને કહ્યું હતું કે પ્રથમ પુરુષ એક વચન આઈની સાથે ડુ લાગે, પ્રથમ પુરુષ બહુવચન બીની સાથે ડુ લાગે, એવી જ રીતે બીજો પુરુષ એક વચન સાથે શું લાગે? બીજો પુરુષ એક વચન યુ સાથે ડુ અને બહુવચનમાં પણ યુ સાથે ડુ। જ્યારે હી શી ઈ હોય ત્યારે તેનો ઉપયોગ કરીએ છીએ, ડઝનો ઉપયોગ કરીએ છીએ, અને જ્યારે હી શી ઈ સાથે ડઝનો ઉપયોગ કરીએ છીએ ત્યારે વર્બ સાથે ઈએસ પ્રત્યય લગાડવામાં આવતો નથી। આ થયું સાદો વર્તમાનકાળ। એ પછી જોઈએ સાદો ભૂતકાળ। તો સાદા ભૂતકાળમાં કે જે વીતી ગયેલું છે, પાસ્ટ અહીંયા લખ્યું છે, પાસ્ટ એટલે કે વીતી ગયેલું, જે સમય વીતી ગયો છે ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ। અને એમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ડીડ વાપરીએ છીએ, જે વર્તમાનમાં ડુડેનનો ઉપયોગ કરીએ છીએ ભૂતકાળમાં ડીડનો ઉપયોગ કરીએ છીએ। તો મેં વર્તમાનને બનાવ્યું કે આઈ ડ્રિંક વોટર અથવા આઈ ડ્રિંક મિલ્ક, તો હું ભૂતકાળમાં શું બનાવીશ? ડ્રિંકનું શું થઈ જશે? ભૂતકાળ ડ્રિંક, આઈ ડ્રિંક મિલ્ક, મેં દૂધ પીધું, જે પીવાની જે મારું દૂધ પીવાની ક્રિયા છે તેને પૂર્ણ કરી, એટલે એમાં શું આવશે? સાદા ભૂતકાળમાં એ વાક્ય બનશે। અને જ્યારે સાદા ભૂતકાળમાં આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ ત્યારે ડીડ સાથે પહેલાં વાક્યની શરૂઆત થાય છે, કે ડીડ આઈ પછી ડ્રિંક નહીં, એ પણ શું થઈ જશે? ડ્રિંક મિલ્ક ક્વેશ્ચનમાં આઈ ડ્રિંક મિલ્ક। પણ જ્યારે મારે એનો પ્રશ્ન વાક્ય બનાવવો છે તો હું શું મૂકીશ? ડીડ આઈ ડ્રિંક મિલ્ક। એવી રીતે જ્યારે ડીડનો ઉપયોગ કરીશું ત્યારે પ્રશ્ન વાક્યમાં ડીડનો ઉપયોગ કરીશું ત્યારે મૂળ ક્રિયાપદ વર્ગ છે તે એનું એ રહેશે, ત્યારે ઈડી પ્રત્યે લાગશે નહીં। અને તમને ખબર છે કે સાદા ભૂતકાળમાં ઈડી પ્રત્યે વર્ગને લગાડીએ છીએ, જેમ કે આપણે પ્લે લખીએ છીએ, તો અહીંયા શું થશે? પ્લે પછી વોચ છે, તો શું થશે?
ભોજ જે આપણે તાતા ભૂતકાળમાં શું કરીએ છીએ બીટી પ્રત્યે મૂળ ક્રિયાપદને લગાડીએ છીએ. તો તમને હવે યાદ રહી ગયું હશે કે તાતા ભૂતકાળમાં ડુરેસનો ઉપયોગ થાય છે પ્લસ બીજો ભૂત એકવચન સાથે ઇટી સાથે ઈએફ અને એફ પ્રત્યે લગાડે છે. પાસ્ટ એટલે કે વીતી ગયેલો સમય તો એમાં ડીનો ઉપયોગ કરીએ છીએ અને સાથે શું કરીએ છીએ કે વર્ગ જે મૂળ ક્રિયાપદ છે ક્રિયાપદને આપણે ઈડી પ્રત્યે લગાડીએ છીએ. જ્યારે ડીથી પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ ત્યારે મૂળ ક્રિયાપદને ઈડી પ્રત્યે લગાડવામાં આવતું નથી તો શું થઈ જશે ખાલી બે રેખ અને ભોજ રેખ જ્યારે ડીથી પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે. હવે છે ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ જે ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે ભવિષ્યમાં નથી અત્યારે થઈ રહી કે નથી થઈ ચૂકી પણ ભવિષ્યમાં જે ક્રિયા થશે ત્યારે આપણે સાદા ભવિષ્યકાળ એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે શું લગાડીએ છીએ તો કે વિલનો ઉપયોગ કરીએ છીએ પ્લસ શું કરીએ છીએ વર્ગ જે મૂળ ક્રિયાપદ છે તે તેનું એજ આપણે રાખીએ છીએ. તો કર્તા સાથે વિલ અને પછી મૂળ ક્રિયાપદનું એનું એ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ વાક્ય બનાવીએ કે હું ચેસ રમીશ પણ અહીંયા મૂળ ક્રિયાપદ છે ને એનું એ જ રહેશે. તમે કોઈ પ્રશ્નાર્થ વાક્ય બનાવો કે સાદું વાક્ય વિધાન વાક્ય બનાવો એમાં કોઈ પ્લેને પ્લેઝ નહીં લાગે કે પ્લેઝ નહીં લાગે મૂળ ક્રિયાપદ છે એનું આઈ વિલ પ્લે છે. તમારે શું યાદ રાખવાનું રહેશે તો કે તેની વાક્ય રચના મેં તમને અગાઉ જ્યારે મેં બધું શીખવાડ્યું પાસ્ટ ટેન્સ છે કે ફ્યુચર ટેન્સ છે કે પ્રેઝન્ટ ટેન્સ છે તો મેં તમને એકલા વાક્ય રચના બોર્ડ પર લખાવીને સમજાવી. તો આ જે તમે છે ને વાક્ય રચના બધા જ પાણી જે વાક્ય રચના યાદ રાખશો ને તો તમને વાક્ય બનાવતા આવડી જશે. અહીંયા હું સાદા ભવિષ્યકાળમાં શું થશે વાક્ય રચના તો કે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ વર્ક પછી અહીંયા શું થશે તો કે સબ્જેક્ટ પ્લસ ઈડીવાળા સબ્જેક્ટ પ્લસ વર્ક સાથે ઈડીવાળા રૂપમાં મૂકવામાં આવશે અને અહીંયા શું થશે અને ડીડવાળું વાક્ય બનશે સબ્જેક્ટ પ્લસ ડી પ્લસ વર્બ હશે અથવા સબ્જેક્ટ પ્લસ ઈડીવાળા રૂપો હશે અહીંયા શું થશે તો કે ડુડલ્સનો ઉપયોગ કરીએ છીએ. તો આ તમે છે હું તમને દર વખતે એટલે રિપીટ કરાવું છું કે તમને યાદ રહે અને તમે શીખો કે વર્તમાનકાળમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે ભૂતકાળમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે અને ભવિષ્યકાળમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણે શીખ્યા હતા ચાલુ વર્તમાનકાળ. તો ચાલુ વર્તમાનકાળમાં શું શીખ્યા હતા કે જે ક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે ચાલુ દર્શાવવામાં આવે છે જે ક્રિયા અત્યારે હાલ ચાલુ છે ત્યારે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની વાક્ય રચના પણ મેં તમને કીધેલી હતી કે સબ્જેક્ટ પ્લસ એમીન્સ આર પ્લસ શું થશે ચાલુ વર્તમાનકાળમાં વર્બ આઈએનજી રાખશે. કે આપણે શીખ્યા કે સબ્જેક્ટ પ્લસ એમીન્સ આર જે આપણે શીખી ગયા કે કર્તા સાથે એની વાત જે એમ અને ઈનો ઉપયોગ ક્યારે થાય તો કે એક વચન હોય ત્યારે આનો ઉપયોગ ક્યારે કરીએ છીએ તો કે બહુવચન હોય ત્યારે અને વર્ગ સાથે શું લાગશે તો કે આઈએનજી વાળું રૂપ લાગશે. જેમ કે હું અહીંયા એમ બનાવું કે આઈ અથવા તો કોઈ પણ બીજું વી આર ઈટિંગ મેંગો. હવે શું ખાઈ રહ્યા છીએ તો કે કેરી ખાઈ રહ્યા છીએ અથવા તો કોઈ પણ વી આર ઈટિંગ મેંગો તો કે અમે કેરીઓ ખાઈ રહ્યા અમે કેરી ખાઈ રહ્યા છીએ. તો મેં શું લગાવ્યું વીની સાથે આર લાગ્યું ક્રિયાપદને શું લાગ્યું આઈએનજી વાળું રૂપ લાગ્યું. તો તમે જોઈ શકો છો સબ્જેક્ટ પ્લસ એમીનાર પ્લસ વર્બ આઈએનજી વાળું રૂપ લાગ્યું. હું એટલે અત્યારે ક્રિયા કઈ ચાલુ છે તો કે કેરી ખાવાની ક્રિયા ચાલુ છે. એટલે તમને વાક્ય રચના પણ કહું છું કે ચાલુ વર્તમાનકાળમાં જે ક્રિયા અત્યારે હાલ ચાલી રહી છે તે દર્શાવવા ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. તેની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ એનિદર પ્લસ વર્બ આઈએનજી. તો
તો આ ટેબલ મેં તમને શીખવાડ્યું, તમને યાદ રહ્યું હશે કે જે અગાઉ આપણે આ ચારે ચાર ટેન્સનો અભ્યાસ કરી ચૂક્યા છે, ચારે ચાર ટેન્સ છે આપણે શીખી ગયા છે. હવે આપણે જોઈએ યુનિટ સિક્સ. યુનિટ સિક્સમાં શું કરવાનું છે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જે રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, એ જ રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. હવે આપણે એનો અભ્યાસ કરીશું. તો તમારે ગ્રામરની આપણે જે ચોપડી આવે છે સાતમા ધોરણમાં ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, એનું યુનિટ સિક્સ તમે જોઈ શકો. પેજ નંબર છે 31, એમાં છે પાસ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. જો એમાં શું છે એ વાક્ય રચના પહેલાં તો જુઓ, ઉપરના ઉદાહરણો પછી જો વાક્ય રચના જુઓ. નીચે આપી છે કે ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ રહી હતી. ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ રહી હતી તે દર્શાવવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. તેની નીચે તમારે અન્ડરલાઇન કરવાની છે અને વાંચવાની છે કે એકવાર તમે તમારી બુકમાં લખો, લખતા જાઓ અને વાંચતા જાઓ એટલે તમને યાદ રહી જશે. પછી જો તેની વાક્ય રચના શું છે, જેમ આપણે ચાલુ વર્તમાન કાળમાં એ મુદ્દાનો ઉપયોગ કર્યો હતો તો ભૂતકાળમાં શેનો થશે, તો કે વોટ વેરનો ઉપયોગ છે. Thank you.
ની અત્યાર રવિ રહ્યા હતા. અહીંયા હું બોઇઝ પણ મૂકી શકું પણ તે શું મૂકીશ સ્ટુડન્ટ બોઇઝ મૂકું બોઇઝ પણ ચાલે કે બોઇઝ તો પણ અહીંયા સ્ટુડન્ટ લખું બોઇઝ લખું કોઈ એ કોઈ પણ લખું ફોર એક્ઝામ્પલ ગર્લ્સ લખું કોઈ પણ લખો પ્લેયર્સ લખો પણ મેં અહીંયા વર્ણનો ઉપયોગ કર્યો છે એટલે મેં અહીંયા બધા જ જુઓ તમે બહુવચનમાં મૂક્યા છે સ્ટુડન્ટ છે કે બોય છે કે ગર્લ છે કે પ્લેયર્સ છે બહુવચનનો ઉપયોગ થયો છે પ્લેયર્સ છે એટલે એમને કે ખેલાડીઓ એક ખેલાડીની વાત નથી થઈ ખેલાડીઓ એક પ્રતિક લગાવ્યો છે એટલે હું વેર એ તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સ્ટુડન્ટ છે બોય છે ગર્લ છે પ્લેયર્સ છે કોઈ એક કરતાં વધારે વ્યક્તિના નામ દર્શાવવામાં આવે ત્યારે આપણે વેરનો ઉપયોગ કરશું ત્યારે રોજ મૂકવાનો નથી એ ખાસ યાદ રાખજો કેમ કે મેં જોયેલું છે લાસ્ટ યર ઘણા લોકો છે કે એ બહુવચનમાં પણ રોજનો ઉપયોગ કરે છે પછી તમારું વાક્ય આમ આખું સાચું લખેલું હોય પણ બહુવચનમાં તમે રોજનો ઉપયોગ કરી દો એટલે તમારું વાક્ય ખોટું પડે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે બહુવચનમાં આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ એક વચન હોય તો ખાલી અહીંયા એમ જ લખ્યું હોય કે સ્ટુડન્ટ એ લગાડ્યું નથી તો હું અહીં શું મૂકીશ તો અહીંયા હું મૂકીશ એ ખાસ યાદ રાખજો એક વચનમાં વર્ણનો ઉપયોગ થાય છે અને બહુવચનમાં વર્ણનો ઉપયોગ થાય છે હવે આપણે આગળ જોઈએ પાંચ કન્ટિન્યુઅસ ટેન્સના ડબલ્યુએથી શરૂ થતા પ્રશ્નો હું વોટ વેર અને જે આપણે આગળ શીખી ગયા વર્તમાન કાળમાં એ જ રીતે આમાં ભૂતકાળમાં છે તે પ્રશ્ન વાક્ય બનાવ્યા છે કે કોણ દોડી રહ્યું હતું તો કે હુ વોઝ રનિંગ તો કે કેતન વોઝ રનિંગ કેતન દોડી રહ્યો હતો એ જ રીતે વોટથી છે કે વોટ વેર ધ ગર્લ્સ જોઈ છોકરીઓ શું દોડી રહી હતી જુઓ ગર્લ્સ છે એટલે વર્ણનો ઉપયોગ થયો કે છોકરીઓ શું દોડી રહી હતી ધ ગર્લ્સ વેર ડ્રોઈંગ પિક્ચર રંગોલી તો ગર્લ્સ છે તે શું દોરી રહી હતી તો કે રંગોલી દોરી રહી હતી એ પ્રમાણે ગીતા ક્યાં બેઠી હતી તો આ બધી ક્રિયા છે તે અમુક સમયે થઈ રહી હતી આ બધી ક્રિયા છે તે અમુક સમયે થઈ રહી હતી એ ટાઈમે એ ક્રિયા બધી છે તે ચાલુ હતી એટલે આ બધા કાળ ક્યાં આવે છે આ બધા વાક્ય તો કે ચાલુ ભૂતકાળના કાળ છે પછીનું છે ગીતા ક્યાં બેઠી હતી તો એ જે સમયે બેઠી હતી એ સમય દર્શાવે છે કે વેર વોઝ ગીતા સિટી કે ગીતા ક્યાં બેઠી હતી તો કે ગીતા ખુરશી પર બેઠી હતી ગીતા વોઝ સિટિંગ ઓન અ ચેર ગીતા વોઝ સિટિંગ ઓન અ ચેર ગીતા ખુરશી પર બેઠી હતી અને મેં તમને પહેલાં આની પહેલાં જ્યારે આપણે મળ્યા હતા ઇંગ્લિશ ટુના લેક્ચરમાં જ્યારે હું તમને સમજાવતી હતી ગ્રામર ત્યારે મેં તમને એમ પણ કીધું હતું આની પહેલાંના જ પીરિયડમાં કે તમે સાદો વર્તમાન કાળ ચલાવી દીધું છે સાદો ભૂતકાળ ચલાવી દીધું છે સાદો ભવિષ્યકાળ ચલાવી દીધું છે અને જ્યારે ચાલુ વર્તમાન કાળ હું ચલાવતી હતી મેં જ્યારે પૂર્ણ કર્યું ત્યારે મેં તમને કીધું હતું કે જેટલા કાળ ચાલેલા છે એના તમે તમારી જાતે ઘરે તમારી અત્યારે તમારી પાસે સમય છે તો તમે તમારી બુક છે એવું નહીં કે પાકી બુક રફ નોટ છે કોઈ પણ બુક છે એમાં તમે આ બધા જ કાળના વાક્ય બનાવવાની પ્રેક્ટિસ કરો કે એક સાદો વર્તમાન કાળ બનાવ્યો છે તો એના પાંચ વાક્યો બનાવો પછીનું હેડિંગમાંનું છે સાદો ભૂતકાળ તો એના પાંચ વાક્યો બનાવો પછી સાદો ભવિષ્યકાળ એના પાંચ વાક્ય બનાવો ચાલુ વર્તમાન કાળ એના પાંચ વાક્ય બનાવો એવું હોય તો સાથે સાથે વાક્ય રચના તમે પહેલાં લખો એટલે તમને યાદ રહે કે એટલે મિસ ના થઈ જાય તમારે વાક્ય રચના પહેલાં લખી હોય તમે કે સાદા વર્તમાન કાળની વાક્ય રચના લખી છે એટલે પછી તમે એમાં સાદો ભૂતકાળનો એડ ના કરી લો એટલા આગળ થઈને વાક્ય રચના તમે લખો તો તમને પ્રેક્ટિસ પડશે સાથે તમને યાદ પણ રહેશે કે જેથી કરીને જ્યારે પણ આપણે મળશું ત્યારે તો હું તમને પૂછીશ આ પહેલાં પણ હું જોતી હતી કે જ્યારે હું તમને અહીંયા ક્લાસમાં ચાલુ ભૂતકાળનું અથવા તો હું સાદા ભવિષ્યકાળનું વાક્ય બોલવાનું કહું તો તમે બહુ વિચારવું પડતું અથવા તો ગમે તે કાળનું ગમે તે વાક્ય બોલી લેવા એવું અહીંયા થતું હતું તો મહેરબાની કરીને અત્યારે હું તમને કહું છું કે ઇંગ્લિશમાં જેમ બને એમ વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો વધારે ને વધારે લખશો તો તમારું ઇંગ્લિશ પાકું થશે અને આ એક વિષય એવો છે કે તમને 12મું ધોરણ કોલેજમાં ગમે તે તમે લેશો તમારો તમે ફિલ્ડ તમે ગમે તે તમારી ચૂઝ કરશો તમે
સબ્જેક્ટ આવશે આવશે ને આવશે જ. એટલે તમારે આ અત્યારથી તમે આ બધા નાના નાના વાક્યો, હજી તો આવે છે, પછી તો બહુ બધા મોટા મોટા વાક્યો, બધા બહુ મોટા મોટા સ્પેલિંગો ને બધું આવશે આગળ જતાં. અત્યારથી પ્રેક્ટિસ કરતા રહેશો તો આગળ જતાં પ્રોબ્લેમ નહીં થાય. એટલે હું તો અહીંયા એમ માની જ લઉં છું કે બધા વિદ્યાર્થીઓ હું જે કહું છું એ કરે છે ગ્રુપમાં. હું એમ કહું છું કે તમે ઉદાહરણો લખજો તો લખતા હશો, એ હું તો માની લઉં છું, અને તમે કરતા પણ હશો એવી આશા રાખું છું. હવે છે ચોથું વાક્ય, વેન હું વિશાલ સ્ટડી, વિશાલ ક્યારે અભ્યાસ કરી રહ્યો હતો, વેનનો ઉપયોગ થાય છે ક્યારે. પછી છે વિશાલ વોઝ સ્ટડીંગ એટ નાઇટ, વિશાલ રાત્રે અભ્યાસ કરી રહ્યો હતો. એ પછીનું છે વીચ, વીચ એટલે કે કઈ રમત, કઈ ક્યુ, તો કે વીચ ગેમ વેર ધે પ્લેઇંગ, તેઓ કઈ રમત રમી રહ્યા હતા, તો કે ધે વેર પ્લેઇંગ ટેનિસ, તેઓ ટેનિસ રમી રહ્યા હતા. એ પછીનું છે હાઉ મેની, હાઉ મેની અને હાઉ મચ પણ આપણે આગળ શીખી ગયા છીએ. હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ટોકિંગ, કેટલા વિદ્યાર્થીઓ વાત કરી રહ્યા હતા, તો કે બધા વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા. ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર ટોકિંગ, બધા વિદ્યાર્થીઓ એટલે ઓલ ધ સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ નહીં એટલું પણ સ્ટુડન્ટ્સ લખેલું છે કે બધા વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા. એ જ રીતે લાસ્ટ કે જુઓ, હાઉ મચ ટી વોઝ ધ મેકિંગ, તે કેટલી ચા બનાવી રહી હતી, અને હાઉ મચ અને હાઉ મેનીનો ઉપયોગ ક્યારે થાય છે એ પણ આપણે આગળ શીખી ગયા કે હાઉ મેની એટલે કે જે વસ્તુ વ્યક્તિને ગણી શકાય ત્યારે હાઉ મેનીનો ઉપયોગ થાય છે. અને જ્યારે વસ્તુને કે પદાર્થ, જે પદાર્થ છે જથ્થામાં જે ગણવામાં આવે છે તો તેમનો હાઉ મચ સાથે ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ખાંડ છે, ચા, કોફી, પેટ્રોલ, દૂધ, એ બધા પાણી છે, એ બધા હાઉ મચમાં ઉપયોગ થાય છે. તો આમાં શું લખ્યું છે, હાઉ મચ ટી વોઝ ધ મેકિંગ, તે કેટલી ચા બનાવી રહી હતી, તો કે તે બે કપ ચા બનાવી રહી હતી. શી વોઝ મેકિંગ ટુ કપ ઓફ ટી. તો આવી રીતે તમે બીજા ઉદાહરણો તમારી જાતે બનાવવાની પ્રેક્ટિસ કરજો. એ પછી જે પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર જે આપણે અગાઉ શીખી ગયા એ જ છે જે આપણે અગાઉ શીખ્યા છે. ખાલી ફરક કેટલો છે વાક્ય રચનાનો, ફરક કેટલો છે વાક્ય રચનાનો. અગાઉ આપણે વર્તમાનમાં એની દર વર બાયનજી લગાડતા હતા, આમાં શું લગાડવાનું છે, વોઝ વર વર બાયનજી લગાડવાનું છે. બાકી તો આપણે એમાં ડબલ્યુએથી શરૂ થતા પ્રશ્ન આપણે બનાવતા શીખ્યા એ જ આમાં આવ્યા. પછી યસ અને નોમાં પ્રશ્ન કઈ રીતે બનાવવાના, એના આન્સર કઈ રીતે આપવાના એ જ આમાં છે. ફરક બધા ટોપિક્સમાં જુઓ, બધા ટોપિક્સમાં એક જ આવે છે, ફરક ખાલી વાક્ય રચનાનો છે અને તેની વ્યાખ્યાનો છે. બાકી તો વાક્ય બધા આડાવડા કરીને મૂક્યા હોય છે. યસ અને નોમાં આન્સર આપણે પહેલાંય શીખ્યા, અત્યારે શીખ્યા. પછી ડબલ્યુએથી શરૂ થતા પ્રશ્ન વાક્યો પહેલાં પણ શીખ્યા અને અત્યારે પણ શીખ્યા. તો એ પ્રમાણે જોઈએ છે વિધાન વાક્ય, વિક્રમ વોઝ રનિંગ ફાસ્ટ. તો પ્રશ્નાર્થ વાક્યમાં તમને ખબર છે કે કર્તાના સ્થાને વોઝ અથવા વર આવે અને પછી કરતા આવે, તો અહીંયા શું આવશે, વોઝ વિક્રમ રનિંગ ફાસ્ટ, તો કે યસ વિક્રમ છે એટલે તેનો ઉપયોગ કરીશું હીનો. યસ હી વોઝ, અને નોથી આન્સર આપવાનો હોય તો નો હી વોઝન્ટ. એ જ પ્રમાણે વી વેર મેકિંગ ટોય, તો વેર વી મેકિંગ ટોય, યસ વી વેર અને નો વી વેરન. એ પ્રમાણે ત્રીજું છે ધ ડોગ વોઝ બાર્કિંગ, તો વોઝ ધ ડોગ બાર્કિંગ, યસ ઇટ વોઝ. કેમ કે ડોગનો ઉપયોગ ક્યારે કેમાં કરીએ છીએ તમને ખબર છે, જે પશુ પક્ષી પ્રાણી સાથે આપણે ઇટનો ઉપયોગ કરીએ છીએ, તો અહીંયા શું લાગશે, યસ ઇટ વોઝ અને નો ઇટ વોઝન. તો અહીંયા આપણે ચાલુ ભૂતકાળ છે તે શીખ્યા, હવે એની એક્સરસાઇઝ છે, તમને હવે તો આવડી જ ગયો, એક્સરસાઇઝમાં કશું નથી, જે આગળ શીખ્યા એ છે કે વોઝ વેરનો ઉપયોગ ક્યાં થાય છે એ મૂકવાનું છે, અને એની સાથે વર્ક સાથે શું લાગે છે, તો કે આઈએનજી વાળું લાગે એ મૂકવાનું છે. તો પહેલી છે, પહેલી ખાલી જગ્યા શું છે એક્સરસાઇઝ વનની, તો કે ખાલી જગ્યા જ લખવાની છે કે તેની સાથે શું લાગે, તો દેવ એન્ડ પ્રેમ લખ્યું છે. જુઓ પહેલી ખાલી જગ્યામાં તો દેવ અને પ્રેમ લખ્યું છે, તો બહુવચન થયું, તો બહુવચનમાં આપણે વરનો ઉપયોગ કરીએ છીએ, તો શું લાગશે, વર દેવ એન્ડ પ્રેમ, ખાલી જગ્યા
આપ અને બ્રેકેટમાં ફાઇટ આપ્યું છે તો આપણે વર્બ સાથે આઈએનજી વાળું મૂકવાનું છે તો શું લાગશે વર્બ દેવ એન્ડ પ્રેમ ફાઇટિંગ પછીનું છે આઈ સાથે વોઝનો ઉપયોગ થાય તો આઈ સાથે વોઝ શટિંગ ધ ડોર આઈ વોઝ શટિંગ ધ ડોર સોરી ક્વેશ્ચન માર્ક નથી આઈ વોઝ શટિંગ ધ ડોર તો તમને ખબર છે આઈ સાથે વોઝ વી સાથે વર્બ યુ સાથે વર્બ યુ સાથે વર્બ હી શી સાથે વેબ હી શી સાથે વોઝ અને ધે સાથે વેબ આઈ વોઝ વી વર્બ યુ વર્બ યુ વર્બ હી શી ઇટ વોઝ ધે વર્બ તો એ જ પ્રમાણે તમારે પેલી જે એક્ઝામ એક્સરસાઇઝ છે પેલી એ તમારે કમ્પ્લીટ કરવાનું છે સાથે એક્સરસાઇઝ ટુ છે કે એમાં પણ એક છે વોટ ડબલ યુએથી શરૂ થતા પ્રશ્નવાક્ય છે કે વોટ વોઝ મનન રાઇટિંગ અને બ્રેકેટ્સમાં લખ્યું છે અ લેટર મનન વોઝ રાઇટિંગ અ લેટર એ પછીનું છે વિચ બુક વેર યુ રીડિંગ તો શું લખવાનું યુ છે તો આઈ થઈ જશે તો આઈ સાથે વોઝ લાગે આઈ વોઝ રીડિંગ અ નોવેલ ત્રીજું છે વેસ્ટ વેર વેર ધે ગોઈંગ વેર અને વેર વેર એટલે ક્યાં તો કે ધે વર ગોઈંગ ટુ ધ ટેમ્પલ ધે વર ગોઈંગ ટુ ધ ટેમ્પલ આ રીતે તમે એક્સરસાઇઝ ટુ છે એ પણ બનાવવાની કોશિશ કરજો બાકી હું પાછું નેક્સ્ટ પીરિયડ જ્યારે આવું છું ત્યારે હું તમને એક્સરસાઇઝ વન ટુ રિવિઝન કરાવીશ અને એક્સરસાઇઝ થ્રી વિશે ફરી હું તમને સમજાવીશ તો અહીંયા હું આપણે અહીંયા ગ્રામરમાં ચેપ્ટર સિક્સ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે અભ્યાસ કર્યો સાથે સાથે આગળના બીજા કાર્ડ પણ એનો પણ રિવિઝન કર્યું અને શીખ્યા હવે તમારે એક્સરસાઇઝ વન અને એક્સરસાઇઝ ટુ તમારે પ્રેક્ટિસ કરવાની છે આમાંને આમાં લખવાનું છે એવું હોય તો પેન્સિલથી લખજો કે જેથી કરીને હું જ્યારે રિવાઇઝ કરાવું તો ખોટું કદાચ પડ્યું હોય તો ચેકચાક ના થાય અથવા તમારી બુકમાં બનાવજો આ એક્સરસાઇઝ બુકમાં લખજો કે જેથી કરીને બુકમાં લખ્યું હોય અને જ્યારે હું તમને રિવાઇઝ કરાવું તો કે આમાં ફરીથી તમારે લખવા થાય અથવા લખો તો પેન્સિલથી લખજો કે ચેકચાક ના થાય અને જ્યારે પણ વર્કશીટ તમને આપવાની હવે શરૂ થઈ ગઈ છે વર્કશીટમાં કઈ રીતે લખવાનું છે તો કે જે વર્કશીટ આપીએ છીએ તો એમાં ને એમાં તમારે લખવાનું નથી તમારે એ4 સાઇઝના કાગળમાં એના આન્સર લખવાના રહેશે સાથે જે વર્કશીટ આપી છે એની સાથે પિનપેક તમારે એ સ્ટેપલર સાથે જોડવાનું રહેશે અને વર્કશીટમાં સારા અને ચોખ્ખા અક્ષરે એના આન્સર તમે જે લખ્યા હોય છે એ ચોખ્ખા અને છૂટું હોવું જોઈએ કે જેથી કરીને અમે વ્યવસ્થિત વાંચી શકીએ કે પછી આમ ગરબડ ગરબડ લખવાનું નથી કે જેથી અમને ખબર ના પડે ને તમારા માર્ક્સ જાય વર્કશીટના માર્ક્સ ઉમેરાશે એટલે તમને ખબર છે તો અહીંયા આજે આપણે ચેપ્ટર 6 પૂરું કર્યું સાથે હું હવે પછી તમને એક્સરસાઇઝ સમજાવીશ અને આગળ આપણે અભ્યાસ કરીશું.